મિત્રો તમે ગેસ કરી લો તો આ કપડવંજ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ગિરનારનું પૌરાણિક નામ જણાવો ગિરનારનું પૌરાણિક નામ છે ઇજયન પર્વત તો ગિરનારનું પૌરાણિક નામ છે આ ગિરનાર જુનાગઢ જિલ્લાની અંદર આવેલું છે પ્રાચીન કાળની અંદર

પ્રાચીન શિલાલેખો આપણને પ્રાપ્ત થયા છે તો તેની અંદર મિત્રો ગેસ કરી લો તો અહીંયા ગુજરાતના કયા સ્થળ પર પ્રાચીન શિલાલેખો આવેલા છે તેનો જવાબ છે ધાંગધ્રા અને વડાલી આ બંને જગ્યાએથી પ્રાચીન શિલાલેખો પ્રાપ્ત થયા છે તો મિત્રો એ અને બી બંને પરીક્ષાની અંદર સાચા આન્સરો આપેલા છે આ ધાંગધ્રા સુરેન્દ્રનગરની અંદર આવેલું છે જેને ગુજરાતની પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે

અહીં આપણને જોવા મળે છે અશોકના શિલાલેખની શોધ ટોડ નામના વ્યક્તિએ કરી હતી ત્યારબાદ જે 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 શિલાલેખની ઉપર લિપિ લખી છે છે એનું વિવરણ એ જેમ્સ પ્રિન્સેપ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જેમ્સ પ્રિન્સેપે કરેલું વિવરણની અંદર સુધારો કોના દ્વારા કરવામાં આવ્યો તો ભગવાનલાલ ઇન્દ્રજી દ્વારા કરવામાં આવ્યો હતો પાંચમો સવાલ છે પાંડવોએ વનવાસ દરમિયાન કયા સ્થળે પડાવ નાખ્યો હતો તેવી લોકવાયકા છે તો આ નીચેના આપેલા ઓપ્શનો પરથી પાંડવોએ વનવાસ દરમિયાન કયા સ્થળે પડાવ નાખ્યો હતો તેનો જવાબ છે મિત્રો આ હાલ જિલ્લાનું કેપિટલ છે અને આ લુણાવાડા ખાતે પ્રાચીન કાળમાં પાંડવોએ વનવાસ કર્યો હતો છઠ્ઠો સવાલ છે સિદ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું આ લોક માન્યતાના કારણે લોકો માતૃ કરવા સિદ્ધપુર જાય છે તો કયા વ્યક્તિએ પોતાની માતાનું શ્રાદ્ધ આ જગ્યાએ કર્યું હતું એટલે કે જવાબ છે ભગવાન પરશુરામ આ ભગવાન પરશુરામે સિદ્ધપુર ખાતે બિંદુ સરોવરમાં પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું અને ત્યાં અસ્થિ વિસર્જન પણ કર્યું હતું તેથી આજે ગુજરાતના મોટા ભાગના લોકો પોતે સ્ત્રી જ્યારે કોઈ મૃત્યુ પામે તો તેનું શ્રાદ્ધ કરવા ક્યાં જાય છે ભગવાન ક્યાં જાય છે બિંદુ સરોવર ખાતે જાય છે તો સિદ્ધપુર ની અંદર આવેલા બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે જયારે પિતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે તો વડોદરાની અંદર આવેલું ચાંદોદ કે ચાણોદ જે ચાંદોદ કરનાલી તરીકે ઓળખાય છે જે પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે જયારે માતૃશ્રાદ્ધ માટે સિદ્ધપુરનું બિંદુ સરોવર જાણીતું છે સાતમો સવાલ છે ગિરનાર પર્વત માંથી નીકળતી સુવર્ણ સિકતા

અને આજ પુષ્યગુપ્ત વૈશ્યએ ગુજરાતની અંદર સુદર્શન પર્વત જોડે કરાવ્યું હતું ઓળખવામાં આવે છે આઠમો સવાલ છે લંકાની લાડી અને ગોગાનો વર આ ગોગાના કયા રાજકુમાર લગ્ન કરવા જહાજમાં લંકા ગયા હતા મિત્રો કહેવત પ્રમાણે પ્રાચીન કાળની અંદર ભાવનગર ખાતે સિહોર એક જગ્યા હતી જે આજે સિહોર ભાવનગરની અંદર સિહોર તાલુકા તરીકે ઓળખાય છે આ સિહોર ખાતે સિંહ બાહુ પુત્ર રાજકુમાર વિજય જે હતા એમને એમના પિતાજી સાથે કઈ અણબનાવ બનતા એમના પિતાજીએ એમને એમનું સામ્રાજ્ય હતું ત્યજી દેવાનું કહ્યું એટલે રાજકુમાર વિજય પોતે પોતાના સાથીઓ સાથે ટોટલ સાતસો સાથીઓ સાથે શ્રીલંકા તરફ પ્રયાણ કર્યું અને શ્રીલંકા ખાતે તેઓએ સિંહલ સંસ્કૃતિની સ્થાપના કરી અને ત્યાં તેમણે લગ્ન કર્યા છે મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો મહેસાણા જિલ્લાનું આ વડનગર છે આ વડનગરનું પ્રાચીન નામ છે આનંદપુર મિત્રો આનંદપુર સિવાય આનંદપુર અને ચમત્કારપુર પણ આ વડનગરના ના પ્રાચીન નામ છે આ વડનગર ખાતે તાના આવી છે આ તાના રેરી ગુજરાતની સંગીતની બેલડીઓ તરીકે ઓળખવામાં આવતી હતી અને તેઓ રાગ ગાવા માટે જાણીતી છે અને આ તાના રેરી મહોત્સવ તેમની યાદમાં એક તાના રેરી મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જે નવેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે આ તાના રેરી કોણ હતી તો તાના રેરી નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈ અને કુંવરભાઈ પુત્રી શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાની પુત્રી તાનારી હતી આ અકબરના સમકાલીન હતી તો આનંદપુર કે ચમત્કારપુર એ તમામ વડનગરના પ્રાચીન નામ છે આ વડનગરની અંદર આવેલું હાટકેશ્વર મંદિર ફેમસ છે આ વડનગર ખાતે નરેન્દ્ર મોદીનો જન્મ થયેલ છે દસ સવાલ છે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ થયાની માન્યતા ધરાવતું સ્થળ ભાલકા તીર્થ કયા જિલ્લામાં આવેલું છે તો શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં દેહ ત્યાગ કર્યો તે સ્થળ ભાલકા તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તેનો જવાબ છે ગીર સોમનાથ તો ગીર સોમનાથ ખાતે ભાલકા તીર્થ નામનું સ્થળ આવેલું છે અહીંયા ગીર સોમનાથ ખાતે હિરણ કપિલા અને સરસ્વતી નદીનો ત્રિવેણી સંગમ પણ છે અને હિરણ નદી પર કમલેશ્વર નામનો ડેમ પણ આવેલો છે મિત્રો આ ભાલકા તીર્થ ખાતે શ્રી કૃષ્ણ ભગવાનને એક પારધીએ તીર માર્યું અને તીર માર્યા પછી તેમણે પોતાનો દેહ ત્યાગ કર્યો અને દેહ ત્યાગ કર્યો તે સ્થળ દેહોત્સર્ગ તરીકે પણ ઓળખાય છે તો દેહોત્સર્ગ અને ભાલકા તીર્થ આ બંને સ્થળ ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલા છે અગિયાર સવાલ છે ભારતભરમાં મસૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર કયા જિલ્લામાં આવેલું છે તો ભારતમાં મસૂર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય કે જે વલભીમાં આવેલું છે તો આ વલભી કયા જિલ્લામાં આવેલું છે તો વલભી ભાવનગર જિલ્લાની અંદર આવેલું છે વસેલું શહેર છે તો વલભી એ ગેલો નદીના કિનારે વસેલું શહેર છે બારમો સવાલ છે પુરાતન સંસ્કૃતિનું જોવાલાયક સ્થળ લોથલ કયા જિલ્લામાં આવેલ છે

કરાર કરવામાં આવે છે સિંધુ ખીણ સભ્યતાનું આ લોથલ નામનું સ્થળ ત્યાંથી આપણને સ્મશાન પ્રાપ્ત થયું છે હોકા યંત્ર પણ પ્રાપ્ત થયું છે અને વિશ્વની સૌથી પ્રાચીન ગોદી ગોદી એટલે કે ડોક યાર્ડ જે બંદરોને જે વહાણોને લાંગરવામાં આવે તો ડોક યાર્ડ એટલે કે બંદર કહેવામાં આવે તો આ વિશ્વનું સૌથી પ્રાચીન ડોક યાર્ડ ગોદી કે બંદર જે પણ કંઈકો એ ક્યાં આવેલું છે લોથલ ખાતે આવેલું છે અને આ લોથલ અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે

અને આ શિલાદિત્ય સાતમાનું નું આ આક્રમણ દરમિયાન મૃત્યુ થાય છે અને વલ્ભીનું અહીંયા પતન થાય છે અને મૈત્રક કાળમાં આ સત્તાનો અંત થાય છે મૈત્રક સત્તાનો અંત થાય છે અને ઉત્તરની અંદર અંદર ઉત્તર ભારતની ગુર્જર પ્રતિહાર વંશ તો દક્ષિણ ભારતની અંદર રાષ્ટ્રકૂટ વંશનો ઉદય થવાના કારણે આ મૈત્રક સત્તા સમગ્ર પતન પામે છે અને ગુજરાતની અંદર સમયાંતરે બીજી સત્તાઓ આવે છે સત્તરમો સવાલ છે ભરૂચ નું પ્રાચીન નામ શું હતું તો ભરૂચ નું પ્રાચીન નામ હતું તો ભ્રુગુક તરીકે ભરૂચ જાણીતું છે ભ્રગુકચ સિવાય ભરૂચ ના અન્ય નામ છે બ્રોચ અન્ય બારી ગાજા બ્રોચ અને ભરૂચ ના અન્ય પ્રાચીન નામ છે અઢારમો સવાલ છે ખંભાત નું મૂળ નામ શું હતું તો ખંભાત નું મૂળ નામ હતું સ્તંભ તીર્થ તેથી આ પોરબંદર ને સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે જ્યારે કર્ણાવતી એટલે કે આજનું અમદાવાદ તો નું પ્રાચીન નામ કર્ણાવતી પણ હતું જે સોલંકી વસના રાજા

વૃત્તિ વિવેચનો પણ તૈયાર થયા આ મહાન ગ્રંથ તૈયાર થયો અને તેને શણગારેલા હાથી ઉપર આદરપૂર્વક પધરાવી આખા પાટણ પાટણ નગરમાં ગાજતે વાજતે વરઘોડો કાઢવામાં આવ્યો અને પોતે પણ પગે ચાલીને એ યાત્રામાં જોડાયા તો આ યાત્રામાં જોડાયા તો એ વખતે શાસક કોણ હતું તો જ્યારે આ વ્યાકરણ ગ્રંથ રચાયો જેનું નામ છે સિદ્ધ હેમ શબ્દાનું શાસન અને એને સિદ્ધરાજ જયસિંહ એ પોતાના પ્રિય હાથી શ્રીકરણની અંબાડી પર મૂકીને શોભાયાત્રા કાઢી હતી એની અંદર લખનાર હતા ભાગ ભજવ્યો હતો તેની શોભાયાત્રા કાઢી તો એ સમયગાળા દરમિયાન રાજા કોણ હતા તો તેનો જવાબ છે સિદ્ધરાજ જયસિંહ એકવીસમો સવાલ છે એકવીસમો સવાલ છે ચાપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું એટલે કે ચાંપાનેર નગરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો ચાંપાનેર નગરની સ્થાપના વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવી હતી વનરાજ ચાવડાએ ગુજરાતના બે મહત્ત્વના શહેરોની સ્થાપના કરી તેણે પોતાના બે મિત્રો અણહિલ ભરવાડ પરથી એક નગર એટલે કે અણહિલપુર પાટણ જે હાલ પાટણ તરીકે ઓળખાય છે તો બીજું તેના મિત્ર જાંબ ચાંપાના નામ પરથી ચાંપાનેર વસાવ્યું હતું તો અણહિલપુર પાટણ આજે પાટણનું મેઇન કેન્દ્ર છે પાટણ તરીકે એક જિલ્લો છે અને જામ ચાપા પરથી વસાવેલું આ ચાપાનેર હાલ પંચમહાલ જિલ્લાની અંદર આવેલું છે તો ચાપાનેર નગરનું શિલારોપણ વનરાજ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું બાવીસમો સવાલ છે ઈસવી સન એક હજાર વીસ થી એક માં વિસનગર વસાવનાર રાજા કોણ હતા આ વિસનગર વસાવનાર રાજા હતા વિશળદેવ ચૌહાણ તો વિશલદેવ ચૌહાણે એક હજાર વીસ થી એક હજાર પચાસ ના સમયગાળામાં

સ્થાપના થઈ હોવાના કારણે બનાવા બનાવવામાં આવ્યો હોવાના કારણે આ કિલ્લાનું નામ પડ્યું ઢભોઈનો કિલ્લો જેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું સમય આગળ વધે છે અને વિસલદેવ વાઘેલાનો સમયગાળો આવે છે આ ઢભોઈના કિલ્લાનું સમારકામ કરવાનું કામ વિસલદેવ વાઘેલા હીરાકડીયા નામના એક કારીગરને સોંપે છે પરંતુ આ હીરા આ સમયે તેની પ્રેમિકા તૈનીના પ્રેમમાં પાગલ હોય છે એટલે આજે ઢભોઈના કિલ્લાના સમારકામમાં આવેલો માલ સામાન જે હોય છે તેમાંથી ચોરી કરીને આ હીરા કડીઓ પોતાની પ્રેમિકા માટે એક તળાવ બાંધતો હોય છે જેની વાત વિશાલદેવ વાઘેલાની રાણીને ખબર પડી જાય છે એટલે આ રાણી રાજાને ફરિયાદ કરે છે રાજા ગુસ્સે થઈ અને હીરા કડિયાને જીવતો ચણી દે છે તો મિત્રો આ ડભોઈના કિલ્લા સાથે હીરા કડિયા જાણીતા છે અને આ ડભોઈના કિલ્લાનો પૂર્વ તરફનો દરવાજો આ હીરા કડિયાના નામ પરથી હીરા ભાગોળ તરીકે જાણીતો છે તેમજ આ હીરા કડિયાએ બંધાવેલું એની પ્રેમિકાની યાદમાં બંધાવેલું જે તળાવ હતું

એટલે કે પૃથ્વીરાજ ચૌહાણ આ પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા તરીકે ઓળખવામાં આવે છે જે રાય તરીકે પણ ઓળખાય છે તો આ પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાતના કયા રાજા સાથે સંધિ કરી હતી તો ગુજરાતના ભીમદેવ રામના રાજા સાથે એમણે સંધિ કરી હતી તો ભીમદેવ બીજા કોના રાજા હતા ભીમદેવ બીજાના સમયમાં તેમણે આક્રમણ કર્યું પૃથ્વીરાજ ચૌહાણે અને તેની સાથે સંધિ કરવામાં આવી હતી તો આ સમયે પૃથ્વીરાજ ચૌહાણના સમકાલીન ગુજરાતના રાજા કોણ હતા તો ભીમદેવ બીજા હતા

જોઈતા હોય તો મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ મિત્રો ફરી મળીશું